પ્રશ્ન આજનો મારો સબ્જેક્ટ છે ઇંગ્લિશ એમાં આપણે લેટર એમ આજે શીખવાનું છે પેજ નંબર 4 અને 5 ઉપર છે તો ચલો પહેલા થોડું રિવિઝન કરી લઈએ આપણે આગળ કેટલું બધું શીખી ગયા છીએ એના લેટર આપણે રિવિઝન તો કરવું પડશે ને જેટલું તમે રિવિઝન કરશો એટલું જ તમને ઝડપથી આવડશે મને ખબર છે તમે રિવિઝન કરવું નથી ગમતું પણ કરવું તો પડશે ચલો મારી સાથે બોલો A for apple, B for ball, C for cat, D for dog, E for elephant, F for fish, G for gun, H for horse, I for ice cream, J for joker, K for kite, L for lion. આટલા લેટર તો પરફેક્ટ આવી જશે પણ આજે આપણે શીખવાનું છે M for monkey, M for mango, M for milk, M for mug, and M for sutai, mother, mother એટલે mummy, તમે રોજ બોલો છો ને mummy આમ કર mummy આમ કર mummy તેમ કર right તો ચલો હવે M M નું આપણે writing કેવી રીતે કરાય ચલો પહેલા cross line પછી પાછી આમ cross line પછી આમ cross line ને આમ એટલે કર્વ લાઈન પર્વત ઉપર જેમ આપણે કેમ પર્વત ઉપર ચડતા હો એની લાઈન છે જો હું શું બનાવું છું જોજો હો ચલો તમારી ટેક્સ્ટ બુક કાઢો ભાગ 2 પેજ નંબર 4 ઉપર છે એમ એમ ફોર મેંગો એમ ફોર મેન એમ ફોર મૂન અને એમ ફોર મેટ એટલે કે સાદડી પાથરવાની ચાદર તો કેવી રીતે કરવાનું છે પહેલા સ્ટેન્ડિંગ લાઈન રાઈટ પછી ક્રોસ લાઈન પછી સ્ટેન્ડિંગ લાઈન અને ક્રોસ લાઈન બરાબર મેં બોર્ડ ઉપર તમને કરાવ્યું હતું એવી રીતે પણ ચાલે અને આમ કરવું પણ ચાલે ચલો તમારે સે એન્ડ ટ્રેસ એન્ડ રાઈટ ચલો બોલો ઘૂંટો અને લખો એમાં પહેલાં સ્ટેન્ડિંગ લાઈન પછી ક્રોસ લાઈન પછી ક્રોસ લાઈન ને સ્ટેન્ડિંગ લાઈન સ્ટેન્ડિંગ લાઈન ક્રોસ લાઈન ક્રોસ લાઈન ને સ્ટેન્ડિંગ લાઈન બરાબર આવી રીતે તમારે આખું પેજ ટ્રેસ કરવાનું છે સ્લો એન્ડ સ્લો ધીમે ધીમે રેડ ટુ બ્લુ લાઈન બરાબર મેં તમને બોર્ડ ઉપર કરાવ્યું આવી રીતે ક્રોસ લાઈન કરીને પણ તમે કરી શકશો અને આમ સ્ટેન્ડિંગ લાઈન કરીને પણ તમે આવી રીતે આમ કરી શકશો બરાબર આમાં જેમ આપેલું છે જેમ તમને ફાવે એવી રીતે કરવાનું રહેશે આવી જ રીતે આખું પેજ તમારે આમ કમ્પ્લીટ કરવાનું રહેશે ચલો સર્કલ ધ લેટર એમ મૂળાક્ષર એમ પર તે વર્તુળ કરો આમાં એમ ક્યાં છે એની ઉપર રાઉન્ડ કરવાનું હવે તો તમને આવડે જ બરાબર ને અહીંયા એમ છે એની ઉપર રાઉન્ડ કરો ચલો આમાં શું છે આમાં એમ છે રાઉન્ડ કરો અને અહીંયા એમ છે એ રાઉન્ડ કરો બરાબર ખબર પડી ને એમ ફોર મેંગો એમ ફોર મેન એમ ફોર મૂન ચલો સામે તમારું હોમવર્ક છે એમાં પણ તમારે ટ્રેસ કરીને લખવાનું છે એમાં પણ આખું પેજ તમારે આવી રીતે ટ્રેસ કરીને લખવાનું રહેશે બરાબર ધીમે ધીમે ટ્રેસ કરજો અને ડોટ ટુ ડોટ ટ્રેસ કરવાનું રહેશે આવી જ રીતે આખી લાઈન કમ્પ્લીટ કરવાની રહેશે આમ સ્ટેન્ડિંગ લાઈન કરીને પણ તમે કરી શકશો અને આવી રીતે ક્રોસ લાઈન કરીને પણ તમે એમ કરી શકશો બરાબર આખું પેજ આમ કમ્પ્લીટ કરી દેવાનું ચલો જોઈન્ટ ધ ડોટ્સ એન્ડ કલર ધ લેટર ચલો અહીંયા ડોટ તમારે જોઈન્ટ કરવાના છે અને પછી કયો કલર પૂરવાનો છે રેડ કે ઓરેન્જ કે બ્લુ તમને જે ગમે પણ અહીંયા રેડ કલર આપેલો છે તો તમારે એ પૂરવાનો છે બરાબર ચલો આખું આવી રીતે એમ તમારે
कलर करवानो छे डॉट जोड़ीने बराबर। हवे तमारी थ्री लाइन्स बुक काढो, राइटिंग करवानो छे, एमां क्लास वर्क लखो, रेड टू ब्लू लाइन एम लखो, जे दिवस आवे एनी डेट लखो, चार स्केलिंग करो अने एम फोर मैंगो, एम फोर मंकी, एम फोर मून, एम फोर मिल्क, बराबर। मिल्क एटले दूध पीवो छो ने बधा। चलो रेड टू ब्लू लाइन लखजो, चलो रेड टू ब्लू लाइन। खास ध्यान राखवानुं, आवी रीते आखुं पेज तमारे क्लास वर्कनुं करवानुं। सामे सेम ध होमवर्क। હવે થોડુંક હોમવર્ક વધારે આવશે, એમાં પણ ચાર સ્કેલિંગ મમ્મીને કરી દેવા, કહેવાનું કરી દે, અને તમારે એમ ફોર મિલ્ક એમ લખવાનું રહેશે બરાબર। અને રાઇટિંગ કેવા કરવાના છે, મોતીના દાણા જેવા બરાબર। ચલો તો હવે આપણે કેટલા લેટર શીખી ગયા, એ બી સી ડી ઈ એફ એન્ડ જી બરાબર, એચ આઈ જે કે એલ એન એમ। આજે આપણે કયો લેટર શીખા, એમ। તો એમની ઓળખ બધાને આવડી ગઈ, એમ ફોર મેંગો। ઓકે કિડ્સ, બાય એન્ડ ટેક કેર।